वडोदरा शहर के वाड़ी तहसील में स्थित रामनाथ तालाब प्रशासन की उपेक्षा की वजह से इस हालात में है। यहाँ तो यह भी मालूम नहीं पड़ रहा है कि तालाब में पानी है क्या नहीं। वाड़ी तहसील में रामनाथ तालाब स्मशान और कब्रिस्तान के बीच में है। पूरे तालाब में पानी तो है, लेकिन पानी के ऊपर हरे रंग की घास उग गई है और गंदा पानी पूरे क्षेत्र में बदबू फैला रहा है। यह तालाब जैसे मच्छरों का घर बन गया है। उगी हुई हरी घास की वजह से तालाब में पानी तो नजर नहीं आता और तालाब में कई गैरकानूनन ड्रेनेज के कनेक्शन भी है, जिससे पानी और भी गंदा हो रहा है और बीमारियां फैला रहा है। दूसरी ओर प्रशासन ने सफाई के नाम पर लाखों रुपए खर्च किए, लेकिन तालाब की स्थिति में कोई भी बदलाव नहीं आया। पूरे वडोदरा शहर में तालाबों का ब्यूटिफिकेशन किया जा रहा है, तो फिर सिर्फ किसी एक के साथ ही? यह नाइंसाफी क्यों क्यों इस इलाके को जानबूझकर पिछड़ा हुआ रखा जा रहा है, यह सवाल भी उठता है। तालाब के आसपास स्मशान और कब्रिस्तान दोनों है। इस गंदगी से दोनों धर्म के लोगों की भावनाओं को ठेस पहुंच रही है। इस विषय में प्रशासन जल्द कोई काम करे और इस तालाब को स्वच्छ करे एवं गहरा बनाकर इसकी पानी संग्रह शक्ति को भी बढ़ाए, यह लोक मांग उठ रही है। આ વાડી રામનાથ શમશાનની પાછળ આવેલું રામનાથ તળાવ છે ને આ ગાયકવાડી સમયમાં તળાવ બનાવવામાં આવેલું આ રામનાથ મંદિર રામનાથ મહાદેવ મંદિર એ નવનાથમાંનું એક મંદિર છે અને વડોદરાના રાજવી પરિવાર દ્વારા તળાવનું નિર્માણ કરાવવામાં આવેલું આજે તમે તળાવની દશા જોઈ શકો છો કે કઈ પરિસ્થિતિમાં આ તળાવ છે પાછળ મેં કોર્ટ મેટર કરેલી અને સીઆરપીસી 133 કમિશનર પર દાખલ કરેલી ત્યારે આ તળાવની સાફસફાઈ કરવામાં આવેલી કેચપીટ બનાવવાનો હુકમ કરવામાં આવ્યો તો છતાં કેચપીટ બનાવવામાં આવેલ નથી। તમે જોઈ શકો છો તળાવની અંદર પારાવાર ગંદકી છે। હવે તળાવની સાફસફાઈ કરવા છતાં બી તળાવ એવું ને એવું જ છે, એટલે કયા પ્રકારની કામગીરી થઈ છે પાછળ એ પણ ખબર પડે છે। આની અંદર વેલા કાઢવાની કોઈ કામગીરી વર્ષોથી કરાઈ નથી અને તમે જોઈ શકો છો તળાવ મચ્છરોની ફેક્ટરી બની ગયેલું છે। આજે વડોદરા શહેરમાં રોગચાળો ફેલાયેલો છે, એવી પરિસ્થિતિમાં વડોદરાનું આરોગ્ય વિભાગ શું કરે છે, ફાઇલેરિયા વિભાગ શું કરે છે એની ખબર નથી પડતી। અને તમે જોઈ શકો છો કે વડોદરા શહેરની અંદર જેટલા પણ તળાવો છે એનું બ્યુટિફિકેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે, કરોડો રૂપિયા એની પાછળ ખર્ચવામાં આવે છે, છતાં પણ એક વિસ્તારને ટાર્ગેટ બનાવીને એને પછાત રાખવાનો એક પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને એ વિસ્તારને કોઈ પણ કામગીરી સારી એવી થાય નહીં એવો પ્રયત્ન ચૂંટાયેલા પ્રતિનિધિઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે। તમે જુઓ તો અહીંના સ્થાનિક જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે એ ચૂંટાયેલા પ્રતિનિધિઓ પણ આના વિશે કંઈ બોલવા તૈયાર નથી, આના વિશે કોઈ પ્રયત્નો કરવા તૈયાર નથી। એટલે અમારી એવી માંગણી છે વડોદરા મહાનગરપાલિકાને કે વડોદરા મહાનગરપાલિકા સત્વરે આ કામગીરી કરે, આ તળાવને સ્વચ્છ કરે અને આ તળાવની અંદર જે પાણી છે પાણી પૂર્વવત દેખાય અને આની ઊંડા આને તળાવને ઊંડું કરીને આની જે પાણી સંગ્રહની શક્તિ છે એ વધારવામાં આવે અને ભવિષ્યમાં ઉનાળો છે એવા પરિસ્થિતિમાં જો આ તળાવની આવી ગંદકી હોય તો આનું પાણી આનું જે પ્રદૂષણ છે એ લોકોના બોરિંગમાં આવે, એટલે આ પ્રદૂષણ દૂર કરવામાં આવે, અહીંયા જે ગટરના કનેક્શનો છે એ તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવે અને આ તળાવને પૂર્વવત કરવામાં આવે અને આની આજુબાજુ ઘાટ બનાવવામાં આવે। કેમકે શમશાનમાં જે ધાર્મિક વિધિઓ થાય છે, અંતિમ અંત્યેષ્ટિની જે વિધિઓ થાય છે એની અંદર લોકોની શ્રદ્ધા જોડાયેલી હોય છે અને તળાવમાં પિંડદાન કરવાની પિંડ પધરાવવાની જે રિવાજ છે એ હિન્દુ ધર્મ પ્રમાણે થઈ શકે અને અહીંયા બાજુમાં કબ્રસ્તાન છે, એ કબ્રસ્તાનની અંદર જે મુસલમાન ભાઈઓ આવે છે એમને જે એમની અંતિમ ક્રિયા પછી એ હાથ પગ ધોવાની એમની જે રિવાજ હોય છે એ ધર્મ પ્રમાણે એ કરી શકે, અહીંયા સ્વચ્છ પાણી હોય તો। એટલે આ ધાર્મિક રીતે પણ જોડાયેલું છે અને પ્રદૂષણનો પણ વિષય છે, એટલે વડોદરા મહાનગરપાલિકા સત્વરે આના પર કાર્યવાહી કરે એવી અમારી વિનંતી છે।